પછીના તમામ સમાચાર ખાસ નાગપુરમાં પંદર માર્ચથી એકવીસ માર્ચ સુધી લોકડાઉન રહેશે માત્ર આવશ્યક સેવાઓની દુકાનો ખુલ્લી રહેશે નાગપુરમાં ગઈકાલે કોરોનાના સત્તરસો દસ કેસ નોંધાયા હતા નાગપુરમાં ખાનગી ઓફિસીસ સંપૂર્ણપણે બંધ રહેશે સરકારી કચેરીઓમાં પણ કર્મચારીઓની સંખ્યા ઓછી રાખવામાં આવશે તો બિનજરૂરી રીતે કોઈ પણ વ્યક્તિ શહેરમાં ન ફરે તેવી તંત્રએ તાકીદ કરી છે વડાપ્રધાનના માતા હિરાબાએ કરોડાની રસી લીધી વડાપ્રધાને ટ્વીટ કરીને જાણકારી આપી છે ઉલ્લેખનીય છે કે દેશમાં રસીકરણનો બીજો તબક્કો ચાલી રહ્યો છે જેમાં વડીલોને રસી અપાઈ રહી છે બ્રહ્માકુમારીના પ્રમુખ પંચાણું વર્ષીય દાદી હૃદય મોહિનીનું મુંબઈમાં નિધન થઈ ગયું મુંબઈની સૈફી હોસ્પિટલમાં સવારે સાડા દસ વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા એર એમ્બ્યુલન્સથી પાર્થિવ દેહને શાંતિવન મુખ્યાલય લવાશે દાદીજીનો પાર્થિવ દેહ આવતીકાલે અંતિમ દર્શન માટે રખાશે તો તેરમી માર્ચે માઉન્ટ આબુના જ્ઞાન સરોવર એકેડેમીમાં અંતિમ સંસ્કાર કરાશે એક વર્ષ પહેલા દીદી જાનકી જાનકીના ધન બાદ તેમની પ્રમુખ તરીકે વરણી થઈ હતી નંદીગ્રામના ભિરોલીયા બજારમાં ભાજપે પ્રદર્શન કર્યું નંદીગ્રામમાં મમતા શુભેન્દુના સમર્થકો આમને આવી ગયા હતા ભાજપ સમર્થકોનો દાવો છે કે પર હુમલો થયો હોવાની વાત ખોટી રહ્યા મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયા બહાર મળેલી જેટીન ભરેલી સ્કોર્પીઓ વિશે ફરી એક મહત્વનો ખુલાસો થયો છે એક પ્રાઇવેટ સાયબર એજન્સી તરફથી એક મોટો દાવો કરવામાં આવ્યો છે કથિત આતંકી ગ્રુપે ટેલિગ્રામ ચેનલથી વિસ્ફોટક મૂકવાની જવાબદારી લેવામાં આવી હતી તે ચેનલ દિલ્હીની તિહાર જેલમાં બની હતી નોંધનીય છે કે કેન્દ્રના આદેશ પછી નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ આ સમગ્ર કેસની તપાસ કરી રહી છે બાર માર્ચ એટલે કે આવતીકાલે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા છે તેઓ ગાંધી આશ્રમથી યાત્રાનો પ્રારંભ કરાવી યાત્રામાં ભાગ લેવાના છે તેમનું આગમન અગિયાર કલાકે ગાંધી આશ્રમ થશે વડાપ્રધાન બે કલાક સુધી અલગ અલગ કાર્યક્રમમાં હાજરી આપશે વડાપ્રધાન મોદી સવારે દસ વાગ્યાની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને સીધા ગાંધી આશ્રમ ખાતે પહોંચશે પોલીસ એસપીજી દ્વારા રૂટ પર રિહર્સલ કરાઈ યૂક્યું છે બારમી માર્ચે એટલે કે આવતીકાલે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા છે તેઓ ગાંધી આશ્રમથી યાત્રાનો પ્રારંભ કરાવી યાત્રામાં ભાગ પણ લેવાના છે ત્યારે લોકોને અવરજવરમાં તકલીફ ન પડે તે માટે ટ્રાફિક ડાયવર્ઝન અપાવ છે ટ્રાફિક પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે તે મુજબ આવતીકાલે સુભાષ બ્રિજથી ગાંધી આશ્રમ બાળદ સર્કલ સુધીનો રસ્તો સવારે સાતથી બપોરના ત્રણ વાગ્યા સુધી વાહનોની અવર જવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે તેના વૈકલ્પિક માર્ગરૂપે આરટીઓ સર્કલથી રાણીપ થઈ નવા વાળદ જઈ શકાશે ત્યાંથી પોલીસ ચોકી થઈ બાળદ સર્કલ તરફ જઈ શકાશે અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમમાં વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં શરૂ થનારી દાંડી યાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે પરંતુ ખેડા જિલ્લાના બાતરમાં ગાંધીજીએ દાંડી યાત્રા દરમિયાન રાત્રિ રોકાણ કર્યું ત્યાંની સ્થિતિ ખરાબ છે આ ઐતિહાસિક ઓરડીમાં ગાંધીજી રોકાયા તેની તકતી પણ લાગેલી છે પણ યાત્રાના રૂટ પરના ઐતિહાસિક સ્થળોની જાળવણીના તંત્ર દ્વારા દાવા થયા પરંતુ પંચાયતે હજુ સુધી સ્થળની સફાઈ પણ નથી કરી અમદાવાદના પ્રસિદ્ધ સાબરમતી ગાંધી આશ્રમની આસપાસના પંચાવન એકર વિસ્તારને ડેવલપ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે જે માટે આશ્રમની માલિકીની જમીન પર પાછલા સાઠથી નેવું વર્ષથી ભાડે રહેતા નાગરિકો પાસેથી મકાનો લેવાના પ્રયત્ન શરૂ કરાયા છે અમદાવાદના કલેક્ટર પોલીસ કમિશનર અને સીએમના અગ્ર સચિવ રાજકીય નેતાઓએ આશ્રમની આસપાસના રહીશોને સમજાવવાનું શરૂ કર્યું છે અધિકારીઓ દ્વારા સ્થાનિકોને આશ્રમના ડેવલપમેન્ટના પ્લાનની માહિતી અપાઈ રહી છે આ ઉપરાંત મકાનના બદલામાં દરેકને આશ્રમની ટાંકી પાછળની જગ્યામાં પાસઠ વારના પ્લોટમાં રો હાઉસ અથવા રાણીપમાં પાસઠ વારનો ફ્લેટ આપવાનો પ્રસ્તાવ મુકાયો છે જો કોઈને મકાન ન જોઈતું હોય તો રોકડા પચાસ લાખ અપાશે આ ઓફરના બદલામાં સ્થાનિકો મકાનની જમીનદોસ્ત કરવાને બદલે જે તે અવસ્થામાં જ રહી હેરિટેજ વારસો જળવાય તેવી માંગણી કરી રહ્યા છે આ ઉપરાંત મકાનને બદલે બસ્સો બારના પ્લોટની ફાળવણી કરવાની પણ ભાડુવાતુની માંગણી છે બનાસકાંઠા જિલ્લાના ડીસાના ગાંધી ચોકમાં વિદેશી દારૂના વેચાણનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં મહિલા બુટલેગર ખુલ્લે આમ વિદેશી દારૂનું વેચાણ કરી રહી છે અદ્રશ્યો ગુજરાતમાં દારૂબંધી છે કે નહીં તે સવાલ કરે છે આ સાથે બુલેટિન સમાચાર કરી